नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज साथ हूं छू शिवांगी। नजर करिए महत्वना समाचार पर, बात करें ब्रेकिंग न्यूज सामने आया छे। गांधीनगर तरफ थी गांधीनगर में बाड़क मड़ी आवानो मामलो सामे आव्यो छे। गांधीनगरना पेथापुर माथी बाड़क मड़ी आवानो मामलो 13 कलाक वीतवा छता पण कोईपण प्रकारनी भाड़ मळी नथी। बाड़कना माता पिता संबंधी ની કોઈપણ પ્રકારની માહિતી પણ સામે નથી આવી। તરછોડના યુવકને શોધવા પોલીસની તપાસ તેજ। બાળકને ઉછેર્યું છે અને આ ત્યાજી દેવાની જે ઘટના બની છે એ ક્યાંક ને ક્યાંક સમાજ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે કે આપણા સૌની એક જે નૈતિક જવાબદારીઓ છે, નૈતિક મૂલ્યો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે જે ક્ષીણ થતા થઈ રહ્યા છે। જ્યારે બાળક આટલા માસૂમ બાળકને જો છોડવાનું જો જીવ જેને કહેવાય કે આપણને જોઈને પણ આપણને એવું થાય કે બાળકને જોઈને પણ જો આપણા મનમાં આનંદ થતો હોય તો એ બાળકને મૂકવા માટે કેવી રીતના હૃદય ચાલે એ પણ એક આ ઘટના ઉપરથી આપણે ચોક્કસ જોઈ શકીએ કે આપણા સૌના માટે ચિંતાનો વિષય છે। સવાલ પહેલો એ છે કે બાળક આજે 1.5 વર્ષનું છે એને આ પરિસ્થિતિમાં ત્યજી દેવામાં આવ્યું છે, તો પહેલાં તો બાળક અજાણ્યા લોકોને આપણે જોઈએ કે જ્યારે બાળકને કોઈ અજાણ્યા વચ્ચે જવાનું આવે તો કેવી પરિસ્થિતિ સર્જાય। આપણે બાળકને કોઈને પણ અજાણ્યા હાથમાં જતા પહેલાં બાળક હંમેશા રડતું હોય છે, તો આજે આ પરિસ્થિતિનો જે નાનું બાળક સામનો કરી રહ્યું છે તો પહેલાં તો એ બાળકને ચોક્કસ વ્યવસ્થા સુધી પહોંચાડવું, સુરક્ષિત રાખવું એ આપણી સૌની પહેલી પ્રાયોરિટી છે। આયોગ તરફથી પણ એના આદેશ કરવામાં આવ્યા છે, CWC પણ આજે ઓર્ડર કરી લેશે। બાળક જેને કહેવાય કે એને અત્યારે મેડિકલ ટેસ્ટ થઈ રહ્યો છે, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ થઈ જાય પછી બાળકને ઓડવ શિશુગૃહ ખાતે એને ત્યાં આગળ રેસ્ક્યુ કરીને બાળકને ત્યાં આગળ લાવવામાં આવનાર છે કે જેથી કરીને બાળક સુરક્ષિત જગ્યાએ પહોંચી શકે અને ક્યાંક ને ક્યાંક એને એક હૂફ જેને કહેવાય આપણી સરકારની વ્યવસ્થા છે, શિશુગૃહો છે, બાળગૃહો છે, આ બધાની વચ્ચે આવી જાતની જ્યારે ઘટના બને છે બાળકો સાથે ત્યારે બાળકોને રાખવાની એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે સરકાર તરફથી। આજે CWC એને ઓર્ડર કરી દેશે અને બાળકને શિશુગૃહ ખાતે લાવવામાં આવશે। રહ્યો સવાલ આપના માધ્યમથી, મારું એ પણ એટલું ચોક્કસ કહેવું છે કે આ ઘટના બની છે, આ પરિવાર જેને પણ આ ઘટના માટે જવાબદાર છે, તો આપના માધ્યમથી આપ સૌને એવું કહેવા માંગુ છું, આપ પણ આ સંદેશો જે પણ પરિવાર હોય એને પણ આપણે પહોંચાડવા માંગીએ છીએ કે કદાચ કોઈ ક્ષણ એવી બની હોય જીવનમાં કે જેના કારણે આ ઘટના લેવા માટે જેને આકાર કરવા માટે ક્યાંક ને ક્યાંક કોઈક જવાબદાર હોય, તો આ જવાબદાર દરો કે જે પણ છે એને આપના માધ્યમથી મીડિયાના માધ્યમથી આપણે સૌએ ભેગા થઈને એક ચોક્કસ એવો સંદેશો આપવા માંગીએ કે બાળકને કોઈ પણ કારણસર કદાચ એ નબળી ક્ષણે બાળકને ત્યજવાનો જે ઘટનાનો આકાર લીધો છે પણ આયોગનો પણ સંપર્ક કરીને આ બાળક એના પરિવારમાં પુનઃસ્થાપિત થાય એના માટે આપણે સૌએ એક સામૂહિક જવાબદારી સાથે આજે આપણે એક સંદેશો પહોંચાડીએ કે જેથી કરીને પરિવારની સુરક્ષા, પરિવારની જેને કહેવાય કે જેને આપણે કહીએ કે પરિવારની જાણકારી પણ આપણે ક્યાંય ન આપીએ પણ બાળકને પુનઃસ્થાપિત એના પરિવારમાં મોકલવા માટે આપના માધ્યમથી હું એક ચોક્કસ અપીલ કરવા માંગુ છું। સરકારની વ્યવસ્થા છે, કાયદો કાયદાનું કામ કરશે, બાળકને શિશુગૃહમાં આજે મૂકવામાં આવશે, બાળકને ત્યાં આગળ ધરો કે સમાજમાં એને પુનઃસ્થાપિત કરવા માટે આપણી સરકારની વ્યવસ્થા છે, દત્તક ગ્રહણ પ્રક્રિયા છે, એ બધી પ્રક્રિયા ચાલશે। બાળકને સમાજમાં પુનઃસ્થાપિત કરવા માટે આપણા સૌના સરકારના પ્રયાસો હોય છે ને એના માટેની એક પ્રોસેસ હોય છે, એ પણ થશે, પણ પહેલી આપણી પ્રાયોરિટી છે કે બાળક એના પરિવારમાં પાછું જાય। આપના માધ્યમથી ચોક્કસ આ એક અપીલ પણ કરવા માગું છું। જનરલી જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે સોમવારે એક જેને કહેવાય કે છાપામાં જાહેરાત આપવામાં આવે છે, જે કાયદાકીય પ્રોસેસ છે, એ પ્રમાણે પોલીસ પણ એની આગળ તપાસ કરશે કે ભાઈ આ પરિવાર કોણ છે, એની તપાસ માટેની આગળની કાર્યવાહી કરશે। આ બાળકના કોઈ વાલી વારસદાર જે પણ હોય એને 90 દિવસમાં આવીને પોતાનો ઓળખાણ અને પોતાની ઓળખપત્ર અને એના પુરાવા આપીને બાળકને પાછા લઈ જવા માટે પણ એ પોતે આવી શકે છે આગળ, અને એના માટે 90 દિવસનો એક સમયગાળો હોય છે, અને ત્યાર પછી CWC ના ઓર્ડરથી બાળકને શિશુગૃહમાં
રાખવામાં આવશે। અત્યારે તો બાળક શિશુગૃહમાં જ રહેશે પણ ત્યાર પછી પણ સીડબ્લ્યુસીનો ઓર્ડર થશે અને જેને કહેવાય કે દત્તક ગ્રહણની પ્રક્રિયા માટે આગળની કાર્યવાહી થશે। ફરી એકવાર આપના માધ્યમથી અપીલ કરું છું કે ગાંધીનગર ખાતેથી પાટનગર ખાતેથી આ બાળક મળી આવ્યું છે। જે પણ આ બાળકનો પરિવાર હોય, જે પણ એના લાગતા વળગતા જે પણ સંબંધી હોય, કદાચ કોઈ કારણસર આ ઘટના બની છે અને આ બનવા માટે કોઈક ને કોઈક એવી જવાબ કોઈક એવી રીઝન આવ્યું છે। ફરી પાછું હંમેશા જીવનમાં ભૂલ થતી હોય છે પણ ભૂલને સુધારવા માટે પણ ક્યારેય કોઈ પણ ક્ષણ એના માટે હું માનું છું કે એના માટે કોઈ સમયગાળો નથી હોતો। તો બાળક એના પરિવારમાં જાય એના માટે ફરી ફરીને જે પણ પરિવાર આ બાળક માટે જેનો પણ જેનો હક છે એને ફરી મારી એક નમ્ર અપીલ છે। બેન, ખાસ કરીને વાત કરીએ તો અત્યાર સુધી એવી ઘટનાઓ આવે છે કે નવજાત બાળકને ત્યજી દેવામાં આવે છે, કચરા પેટીમાં મૂકી આપવામાં આવે છે, પરંતુ આ 1.5 વર્ષનું બાળક છે, એક સીસીટીવીમાં એક વ્યક્તિ દેખાઈ રહ્યો છે કે જે બાળકને મૂકીને જતું હોય છે, ત્યારે આ પ્રકારના કિસ્સાઓમાં કાયદાકીય રીતે કયા પ્રકારની કાર્યવાહી પરિવારજનો સામે થઈ શકે, જેને બાળક ત્યજ્યું એની સામે થઈ શકે છે, અને ચાઇલ્ડ વેલફેર કમિટી છે કે પછી ચાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ છે એના હેઠળ શું કાર્યવાહી થાય? જે મેં આપને કહ્યું પ્રમાણે કે જે આપણી કાયદાકીય જે પરિસ્થિતિ છે, કાયદાકીય પ્રોસેસ છે પ્રમાણે બાળકને પહેલાં તો શિશુ વિહારમાં મૂકવામાં આવે છે, એને સુરક્ષિત જગ્યાએ જે આપણી સરકારની વ્યવસ્થા છે એમાં પહેલાં બાળકને સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવે છે, ત્યાં બાળકની સારસંભાળ લેવામાં આવે છે અને ત્યાર પછી બાળકને પુનઃ સમાજમાં સ્થાપિત કરવા માટે કારાની જે દત્તક ગ્રહણની પ્રોસેસ છે એને લઈને આગળની કાર્યવાહી થાય છે। સીડબ્લ્યુસી બાળકને તાત્કાલિક અત્યારે જે સુરક્ષા કવચ પૂરું પાડવાનું છે એના માટેના આદેશ કરે છે અને એને યોગ્ય જગ્યાએ સુરક્ષિત જગ્યાએ જે આપણા શિશુ વિહાર છે દરેક જિલ્લામાં આ વ્યવસ્થા છે ત્યાં આગળ બાળકને પહેલાં મૂકવાની વ્યવસ્થા કરવામાં આવે છે। ખાસ કરીને આ જે કિસ્સો બન્યો છે સમાજ માટે ખૂબ જ મહત્વનો છે અને ખાસ કરીને માનવતાને શર્મસાર કરે છે। એક મહિલા તરીકે વાત કરીએ તો આપને બી ખબર છે કે જ્યારે નાનું બાળક હોય ત્યારે કોઈ બી અજાણ્યા વ્યક્તિ પાસે જતા પણ ડરતું હોય છે। આ જે કિસ્સો બન્યો છે અત્યારે કલાકો સુધી થઈ ગયા છે, ન તો કોઈ માતા પિતા સામે આવ્યા છે, કદાચ માતા પિતાનું બાળક અન્ય વ્યક્તિ લઈને અપહરણ કરીને લઈ ગયું હોય અને મૂકી દીધું હોય એવી પણ ઘટના સામે નથી આવી, તો આપના તરફથી આ સમગ્ર બાબતને લઈને પોલીસ દ્વારા કોઈ સંકલન વાતચીત કરવામાં આવી છે? કઈ રીતની ગાંધીનગર પોલીસ સાથે કામગીરી કરી છે? બાળ આયોગ તરફથી અને પોલીસે પણ એની કાર્યવાહી કરી છે। બાળ આયોગે પણ જે કહેવાય કે સીડબ્લ્યુસી જે બાળકોને લઈને કામ કરે છે એમને આદેશ આપ્યા છે, સ્થળ પર જઈ સિવિલ હોસ્પિટલમાં જે સીડબ્લ્યુસીના ચેરપર્સન હોય છે અને એની ટીમ હોય છે એના સભ્યો બાળકની પાસે જાય કે જેથી કરીને બાળકને એક હૂંફનું વાતાવરણ જે પણ કાર્યવાહી થઈ રહી છે, મેડિકલ ચેકઅપ થઈ રહ્યું છે, ત્યાર પછી સીડબ્લ્યુસી જે ઓર્ડર કરશે આજના દિવસમાં સીડબ્લ્યુસી મેડિકલ ચેકઅપ પૂરું થયા પછીનો ઓર્ડર કરશે બાળકને શિશુ વિહારમાં, ઓર્ડર શિશુગૃહ ખાતે લઈ જવા માટેનો, ત્યાં સુધીની પ્રક્રિયા જે જેને કહેવાય કે એનું સંપૂર્ણ મોનિટરિંગ અને એની જે પ્રક્રિયા જે બાળકને સુરક્ષિત રાખવા માટેની એ આયોગ તરફથી આદેશ કરવામાં આવ્યો છે। ત્યારબાદ પોલીસ તપાસ જેને કહેવાય કે સોમવારે એની એડ આપવામાં આવશે, બાળકને ઓડવ શિશુગૃહ ખાતે લાવવામાં આવનાર છે, જેથી કરીને અમદાવાદ ખાતેથી એક છાપામાં જાહેરાત આપવામાં આવશે અને 90 દિવસની અંદર આ બાળકને જે પણ એનો હક જે બાળક માટેનો જેનો હોય કોઈ પણ વાલી વારસદાર જે પણ હોય એના ઓળખપત્ર અને પુરાવા સાથે જો લઈને આવે તો બાળકને એના પરિવારમાં પાછા આપવા માટેની પણ એક 90 દિવસમાં આ એક સમયગાળાની જાહેરાત કરવામાં આવશે અને ત્યાર પછી દત્તક ગ્રહણની પ્રક્રિયા માટે બાળકને મૂકવામાં આવશે। જો એના માતા પિતા સામે આવશે અને ખરેખર એમને પોતે જ આ બાળકને ત્યજી દીધું હોય તેવું સામે આવે તો તેવા કિસ્સા પર શું કાર્યવાહી થતી હોય છે? હું એવું માનું છું કે આપણે આપણા સૌની પહેલી પ્રાયોરિટી છે કે આવી ઘટના જો બની છે, ઘટના બની જ છે પણ આ બની છે એના માટેનું કારણ અને એ પરિસ્થિતિને જાણી અને બાળક પુનઃસ્થાપિત એના પરિવારમાં પાછું જાય અને ફરી આ ઘટનાનો ભોગ ન બને, પરિવાર ફરી આ વસ્તુ ન કરે એ જોવાની આપણી જવાબદારી છે। હું માનું છું કે ભૂલ થતી હોય છે પણ ભૂલને સુધારવા માટે પણ આગળ આવવું એ સૌથી મોટી વાત છે અને ભૂલને સુધારવી એ સૌથી મોટી હું માનું છું કે માનવતાની જેને કહેવાય કે પોતાના પ્રાયશ્ચિત કરવાનો જો જે પણ પરિવારે આ વસ્તુ કરી છે એને પ્રાયશ્ચિત કરવાનો પણ સમય છે કે જેથી કરીને પ્રાયશ્ચિત કરવા માટે કોઈ પણ સમયની રાહ નથી જોવાતી હોતી। જે ક્ષણે એવું થાય કોઈ પણ એવી નબળી ક્ષણ હોય કે જેના કારણે આ ઘટના બનવા માટે
પોતે પ્રેરિત થયા છે પણ આપના માધ્યમથી અપીલ કરું છું કે પરિવાર આવી અને એની સુરક્ષિતતા આપણે પરિવારની જેને કહેવાય કે સિક્યોરિટી જેને કહેવાય એનું પણ ધ્યાન રાખીને મૂળ આપણો ધ્યેય સૌનો એક જ છે કે ફરીવાર આ ઘટના ન બને અને બાળક એના પોતાના પરિવાર પાસે પાછું જાય. બેન, જે પ્રકાર થોડાક દિવસો પહેલા સોલા સિવિલમાંથી એક નાની બાળકીનું અપહરણ થયું, એક માતાએ કર્યું છું કે જેને બાળક થતું ન હતું, અને બીજો એક આ કિસ્સો છે કે કોઈએ પોતાના બાળકને ત્યજી દીધું છે. દર મહિને એકાદ બાળક ત્યજી દેવાની જે ઘટના અમદાવાદ શહેર અને ગુજરાતમાં બની રહી છે, તો આવી બધી ઘટનાઓ માટે ખરેખર કઈ કઈ રીતની વસ્તુઓ, કઈ કઈ બાબતો જવાબદાર હોય શકે, આપના મતે શું માનવું છે? ઘણા બધા કારણો હોઈ શકે છે. હું માનું છું કે આ ઘટનામાં તો આપણે ચોક્કસ પોલીસ તપાસ કાર્યવાહી દરમિયાન જાણવા આવશે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે તમે પણ વિચારી શકો છો કે ઘણા બધા કારણો હોય છે, કોઈ વાર આર્થિક કારણ હોય, પણ સરકારની એટલી બધી વ્યવસ્થા છે બાળકોના સુરક્ષિતતાને લઈને, બાળકોના શિક્ષણથી લઈને, બાળક માતા પિતા જેવી યોજનાઓ છે કે જે અંતર્ગત બાળકના શિક્ષણ પેટે ₹3,000ની સહાય મળે છે, આવી ઘણી બધી યોજનાઓ છે. કોઈ પણ કારણસર જો બાળકોને આજે ત્યજી દેવાની ઘટનાઓ, આપણે અપહરણની ઘટનાઓ જે જોઈએ છીએ, તો આપણા સમાજ માટે હું એવું માનું છું કે આપણા સૌના માટે જે આપણે આપણા નૈતિક જવાબદારીને, નૈતિક મૂલ્યોથી ક્યાંક ને ક્યાંક દૂર થતા જઈ રહ્યા છીએ, તો આજે એ નૈતિક મૂલ્યોના જતનની ખૂબ જ જરૂર છે. ખાસ કરીને બેન વાત કરી, કદાચ આર્થિક પરિસ્થિતિ પણ મૂળભૂત કારણ આ બધી કિસ્સામાં હોઈ શકે છે. ઘણા બધા કારણો હોઈ શકે, આર્થિક કારણો હોઈ શકે. ઘણી વાર આજે આપણે જોઈએ છીએ કે દીકરા દીકરીઓના ભેદની વાત હોય છે, આ બધા કારણો, ઘણા બધા પારિવારિક પ્રેશર હોઈ શકે, આ બધા કારણો હોઈ શકે છે. પણ મૂળ તો જ્યારે તપાસ દરમિયાન આપણને પરિવાર સુધી કદાચ આપણે કારણ જાણીને એના શું કહેવાય કે આપણે પરિણામ સુધી પહોંચવું જોઈએ. આપણે એ જોવાની જરૂર નથી કે ભાઈ કયો પરિવાર છે, આપણે એની સિક્યોરિટી, એની પ્રાઇવસી એ જોવાની પણ આપણી ફરજ છે. મૂળ આપણો હેતુ એટલો જ છે કે આ ઘટના જે પણ કારણોસર બની હોય અને ફરી જો આ બાળક પરિવારમાં પાછું જાય અને ફરી આ ઘટના ન બને, એના માટે આપણે પરિવારનું કાઉન્સેલિંગ કરવું એ આપણા સૌથી મોટી આપણી જેને કહેવાય કે પ્રાથમિક જવાબદારી છે. વાત કરીએ જાગૃતિબેન પંડ્યાનું નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે બાળક જે રીતે મળી આવ્યું છે ત્યારે પોલીસ હાલ તપાસ કરી રહી છે. તમામ દિશાઓમાં 3 પોલીસની ટીમ બનાવી અને તપાસ આદરવામાં આવી છે. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગર તરફથી ગૃહ રાજ્યમંત્રી આજે પોતાનું તમામ કાર્ય સ્થગિત કરશે. બાળક જે મળી આવવાનો મામલો સામે આવ્યો ત્યારે ગૃહ રાજ્યમંત્રી આજના તમામ પોતાના કાર્યક્રમ સ્થગિત કરશે અને આજના તમામ કાર્યક્રમો સ્થગિત કરી ગૃહ રાજ્યમંત્રી આજે સિવિલની મુલાકાત લેશે. બાળકના તરછોડનારને શોધવાને તે પ્રાથમિકતા આપશે. હું જાતે તેનું મોનિટરિંગ કરી રહ્યો છું, તેવું પણ તેમનું નિવેદન સામે આવ્યું છે. રાજ્યભરના લોકો પ્રાર્થના કરી રહ્યા છે, હજુ સુધી બાળકની કોઈ ઓળખ છતી થઈ નથી. પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહી છે. ગૃહ રાજ્યમંત્રીએ આજના પોતાના તમામ કાર્યક્રમો સ્થગિત કર્યા અને માત્ર ને માત્ર તેઓ આ બાળકને છોડનારને શોધવાને પ્રાથમિકતા આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે હું આ કેસને જાતે જ મોનિટરિંગ કરી રહ્યો છું. હર્ષ સંઘવીનું નિવેદન, આજના તમામ કાર્યક્રમો તેમણે પોતાના સ્થગિત કર્યા. રાજ્યભરના લોકો આ બાળક માટે પ્રાર્થના કરી રહ્યા છે, હજુ સુધી બાળકની ઓળખ છતી થઈ નથી. તેના માતા પિતા કોણ છે, બાળક ક્યાંનો રહેવાસી છે, કોઈ પણ પ્રકારની ઓળખ બાળકની સામે નથી આવી. આ બાળક ગાંધીનગરનો, પેથાપુરનો કે પછી ગુજરાતનો છે કે ગુજરાત બહારથી અપહરણકર્તાઓ તેને લઈ આવ્યા છે, અનેક સવાલો હજુ પણ યથાવત છે. વાત કરીએ ખૂબ જ ગંભીર બાબત એવી. એક બાળક પેથાપુરના સ્વામિનારાયણ મંદિરના ગૌશાળાના ગેટ પાસેથી મળી આવ્યું. એક વ્યક્તિ તેને મૂકી અને જતો પણ સીસીટીવીમાં નજરે પડ્યો. ત્યારબાદ પોલીસે આ સીસીટીવીના આધારે તમામ તપાસો હાલ હાથ ધરી છે. લગભગ 3 જેટલી પોલીસની ટીમ બનાવી અને તપાસ આદરવામાં આવી છે. ત્યારે આ જ અંગે આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે ચર્ચામાં ઉપસ્થિત છે જયંતભાઈ કથિરિયા, જેઓ સામાજિક કાર્યકર્તા છે, ડોક્ટર ભાવનાબેન જોશીપુરા, જેઓ અખિલ હિન્દ મહિલા પરિષદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે.
आप बने स्वागत छे मंतव्य न्यूज में मारी साथे मारी सहयोगी बिनल पण आपणी साथे उपस्थित छे डिबेट में जयंत भाई सौथी पहला आपनी पासे आवा मांगीश जे किस्सो प्रकाश में आव्यो छे जे समग्र बाबत सामे आवी गत मोड़ी रात्रे 9 वाग्यानी आसपास आ बाळक मळी आव्यू अने त्यार बाद समग्र पोलीस बेड़ामां जे चकचार मची छे पोलीस तपासनो धमधमाट शुरू कर्यो छे परंतु सवाल एक थाय ते अत्यार सुधी 13 कलाक वीतवा छतां पण तेना माता पिता हजु सुधी पोलीस स्टेशन नथी पहोंच्या एटले कही शकाय के अनेक गुत्थियो हजु सुधी गूंचवायेलू ज कोकड़ू रह्युं छे शुं कहेशो आप आ एक सामाजिक घटना छे सामाजिक घटना नुं जागरण ए वर्तमान सोशियल मीडिया नी प्राथमिक भूमिका बने छे अने तेमां आपनी चेनल महत्वनो भाग भजवी रही छे ते सामाजिक उत्तरदायित्वनो एक परिणाम स्वरूप भाग छे बनेली घटना अंगे फरी एक वखत आपणे सौए जागरण करवानी जरूर छे साथे साथे रात्रे त्यजी दीवायेला बाळकनी तपास ओळख अने तेना माता पिता प्रशासन खुद माननीय गृहमंत्री राज्य कक्षाना अने पोलीसनी टीमों करी रही छे तो आपणे पॉजिटिव ए रीते रहीए के नजीकना समयनी अंदर बाळकनी ओळख थशे तेना मा परंतु के आपने आपनो उत्तरदायित्व निभाववामां क्यांक ने क्यांक ऊणा उतर्या छीए एटले के आवी घटनाओ समयांतर पर सामे आवे छे त्यारे त्यारे आवा प्रश्नो थाय छे घटना बिलकुल सामान्य छे परंतु एक व्यक्तिनी जीवन साथे संकळायेली छे एवी व्यक्तिनी के जे पोते कशुं कही शकती नथी समझावी शकती नथी अने कोईपण साथेनुं कनेक्शन जोड़ी शकती नथी आवी बाबतो प्रत्ये समाजनी अंदर जागरण करावुं ये खूब ज तात्पर्ययुक्त मुद्दो छे लगभग गांधीनगर हिलचालमां आव्युं छे आप कहो छो तेम लोको पण आ विषय बाबते एकदम जागृत थयेला छे अने क्यांक ने क्यांकथी सकारात्मक दृष्टि राखीशुं तो एनो उकेल पण मळशे अने खरेखर एना माटे आपणे सौए आ प्रकारना प्रयासो करवानी जरूर छे एवुं मारुं मानवुं छे बिलकुल ભાવનાબેન આપની પાસે આવવા માંગીશ ભાવનાબેન જે રીતે બાળક મળી આવ્યું તે પણ ગાંધીનગર જેવા જિલ્લામાંથી એટલે કહી શકાય કે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય આપની શું પ્રતિક્રિયા રહેશે તેની ઉપર સૌ પ્રથમ તો બાળક સારી સ્થિતિમાં મળી આવ્યું છે કે નથી કોઈ એને કોઈ ઈજાઓ નથી એના ઉપર કોઈ પીડાના નિશાનો રાઈટ એટલે એ સ્થિતિમાં એક તો એક સારી બાબત છે બીજું બાળક જે આપણે એની ટીવીમાં જોઈ રહ્યા છીએ તો એમ તંદુરસ્ત લાગે છે અને એક સરસ જગ્યાએ પહોંચી ગયું છે દીપ્તિબેન પટેલના હાથમાં તો મને એમ લાગે છે કે એક સંયોગ તો ઈશ્વરે કંઈક સારો કર્યો છે આ બાળકને બચાવવા માટેનો નંબર વન નંબર ટુ ખાસ કરીને ખોવાયેલા બાળકો ભટકતા બાળકો રખડતા બાળકો જે એનું ખાસ કરીને ઉપાડી જાય છે બાળકો આ બધા બાળકો ઉપર લગભગ નાનપણથી હું કામ કરું છું તો હિંસાનો ભોગ પણ બાળકોને બનાવાય આની ઉંમર તો બહુ નાની છે બાકી તો મેં જોયું છે કે આંગળિયા જેવી ચોરીમાં પણ બાળકનો સંડોવે દારૂના ધંધામાં બાળકને સંડોવે જ્યાં બાળકોને સજા ન થાય અને ઘણીવાર તો જે ગેરકાયદેસર મંડળી રચવામાં આવે ત્યાં બાળકો આરોપી હોય આ સ્થિતિમાં કાયદાના સંઘર્ષમાં આવતું બાળક એવો શબ્દ કરી નાખવામાં આવ્યો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને એમાં પણ ખાસ કેર એન્ડ પ્રોટેક્શન કાળજી અને સંભાળ આ શબ્દ પ્રયોજવામાં આવ્યો છે નેશનલ ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસી 2008-18 ડિસેમ્બરથી અસ્તિત્વમાં છે તો ખાસ કરીને આવા બાળકોને બચાવવા માટે એ હિંસાનો ભોગ બન્યા હોય પીડાનો ભોગ બન્યા હોય એ તડછોડાઈ ગયા હોય એના ઉપર ભેદભાવયુક્ત વર્તન કદાચ આ કેસ આપણે ભેદભાવયુક્ત વર્તનની અંતર્ગત આપણે ગણી શકીએ અને એ સ્થિતિમાં આ બાળકનું આવું થયું કેમ કેટલીક વાર મિલકતની તકરારમાં બાળકનો ભોગ પતિ પત્નીની તકરારમાં બાળકનો ભોગ કોઈ મોટા ઝઘડામાં
સીધું તારા બાળકને આમ કરી નાખીશ, અને ઉપાડી જઈને પણ જો તમે બાળક માટેનું જે લોકો બ્લેકમેઇલ કરે. આજે જે કિસ્સો પ્રકાશમાં આવ્યો છે એ બે રીતે આપણને વિચારતા કરી મૂકે એવો છે કે એક ભાઈ એને શાંતિથી મૂકીને જઈ રહ્યો છે તો એના એ કોઈ ઉદ્વેગ નથી, ત્યાં આવેશ નથી કે આમ મૂકીને આમ ભાગી ગયો હોય એવું પણ નથી. હું વકીલાત પણ કરું છું અને એ દ્રષ્ટિએ મને લાગે છે કે આ કિસ્સામાં આ બાળકને એ ઘરેથી નીકળી ગયું, ભાઈ બી ગયો કે મને કોઈ કઈ પૂછશે તો શું થશે એટલે મૂકી દીધું, કોઈએ આ બાળકનું અપહરણ કર્યું, બાળકના પણ અપહરણ અપનયન એના ગુનાઓ બહુ જ ચોપડે નોંધાયેલા છે, તો આ એનું અપહરણ થયું અને પછી એ લોકો ડરી ગયા કે શું હશે? કોઈ સામાજિક સ્થિતિ, કોઈ આર્થિક સ્થિતિ અત્યારે એટલે નથી લાગતી કે બાળકની જે સ્થિતિ છે ને એ જોતા બાળક ખૂબ સ્વસ્થ અને કેટલું આનંદમય હસી રહ્યું છે. તો આ સ્થિતિમાં અને આમ તો બાળકને ખબર પણ ન પડે એટલે એને તો ખબર નથી કે મને કોઈએ તડછોડ્યું છે, મને કોઈ ઉપાડી ગયું છે, રાઈટ? એની તો અત્યારે કાળજી લેવાય છે એટલે એ આનંદમાં છે. તો આ સ્થિતિમાં એવું લાગે છે કે આ માધ્યમથી જ, કદાચ મીડિયાના માધ્યમથી જ એના માતા પિતાને આ સંદેશો મળી જાય અથવા એના ઘરના સભ્યોને. એવું તો નથી ને કે માતા પિતા ન પણ હોઈ શકે, એવું તો નથી ને ક્યાંય કોઈના ઉપર આ બોજો રૂપ તો ન હતું ને આ બાળક. આ બધી સ્થિતિમાં કારણો ભલે અનેક હોય પરંતુ કારણોના મૂળ સુધી આ મીડિયાના માધ્યમથી આપણે જઈ શકીશું અને એ સ્થિતિમાં એ બાળકને, કારણ કે સીઈસીમાં વર્ષો સુધી કામ કર્યું છે અને ચાઇલ્ડ વેલફેર કમિટી તો આ બાળક માટે સંશોધન કરશે. એ કઈ ભાષા બોલે જ ને, એ કયા પ્રકારનું બોલે છે? સૌરાષ્ટ્રની ગુજરાતી ભાષા જુદી હોય, અમદાવાદની ગુજરાતી ભાષા જુદી હોય, એ કયા પ્રકારે એની બોલી છે ને એના ઉપરથી પણ એનું એના કયા પ્રદેશનું છે એ આઈડેન્ટિફાઈ 100% થઈ શકશે. અને ઘણીવાર તો જો બહારના રાજ્યના હોય બાળકો, ઘણા લોકો એમ કે આ બેરા મૂંગા છે, મેં બહુ કામ કર્યું છે, ગુમ થયેલા બાળકો બહારથી આવ્યા હોય, બહારના દેશના આવ્યા હોય તો એના કેને કઈ રીતે પહોંચાડવા, તો ખાસ કરીને ઘણા એમ કે આ બેરું મૂંગું છે પણ એ કઈ સમજતું જ ન હોય એટલે એની કોઈ અભિવ્યક્તિ ન હોય, અને ગુણગુણ બોલે તો એમ કે બબડું છે પણ એવું નથી હોતું. અને એ સ્થિતિમાં એની ભાષાનો જાણકાર એને આઈડેન્ટિફાઈ કરી શકે. એક વખત એવું થયું હતું કે બાળક બિલકુલ ન બોલે, કોઈને જવાબ ન આપે, અમે અમારા કાનના ડોક્ટર પાસે ગયા તો કાનમાં એટલો બધો મેલ હતો એને, કાન સાફ કરાવ્યા પછી 15 દિવસે એ બાબો બોલતો થયો હતો. આ સ્થિતિમાં અલગ અલગ સ્થિતિ હોઈ શકે. પતિ પત્નીની તકરારમાં ઉભય પક્ષે કોઈ વાર પોરબંદરના અંતરિયાળ વિસ્તારમાં સોમનાથ બાજુ એ માતાની કસ્ટડીમાં હતું ને બાળક મૃત્યુ પામ્યું હતું, જમ્યું નહોતું. કોઈ વાર એવું બન્યું છે કચ્છમાં કે પિતાની કસ્ટડીમાં હતું ને જમવા જ નહોતું દીધું એ બાળકને, એ બાળક મૃત્યુ પામ્યું હતું. આ સ્થિતિમાં એવું લાગે છે કે બાળક જીવતું છે, બાળક સ્વસ્થ છે, બાળક સરસ જગ્યાએ પહોંચી ગયું છે, અને બાળકને જો આટલું ઈશ્વરે કર્યું છે એનું અનુસંધાન તો હવે આગળનું અનુસંધાન મળી જશે, અને કદાચ નહીં મળે તો સમાજ એનો પ્રહરી છે જ, સમાજ એનો પ્રહરી છે જ. આ પ્રકારના આશ્રય ગૃહો, બાળકના આશ્રય ગૃહો ચાલે છે અને એ બાળક એનું એક ભવિષ્ય લઈને આવ્યો છે અને એ ભવિષ્ય તરફ આપણે એને લઈ જવામાં સહિયારો પ્રયત્ન કરવાનો છે. બિલકુલ બિલકુલ, જે રીતે બાળક બળી આવવાની ઘટના સામે આવી, હજુ સુધી કોઈ પણ પ્રકારનું પ્રતિક્રિયા માતા પિતા કે કોઈ સગા સંબંધી અથવા તો પછી પોલીસ દ્વારા હજુ સુધી પણ જે વ્યક્તિ સીસીટીવીમાં દેખાય છે મૂકીને જતો તે પણ નથી પકડાયો, એટલે કોઈ પણ પ્રકારની હજુ સુધી ભાળ મળી નથી. આપનું શું કહેવું છે આ અંગે બિનલ? ગૃહ રાજ્યમંત્રી જાતે જોડાયા છે એટલે, અને પોલીસની 3 ટીમો બનાવવામાં આવી છે એટલે જે વ્યક્તિ એને મૂકીને ગયું છે એ તો હવે ટૂંક સમયમાં પકડાઈ જશે એ નક્કી છે, પરંતુ બાળકને એ જ રીતે મૂકીને જાય છે અને હજુ માતા પિતાએ સંપર્ક નથી કર્યો. શિવાંગીની આ મુદ્દે કહીશું કે કદાચ એવું બને કે હજુ સુધી માતા પિતા સુધી એ વાત પહોંચી ન હોય, કેમ કે બની શકે કે અન્ય રાજ્યનું બાળક હોય
अन्य शहर नु बाळक होय केवा અંતરિયાળ વિસ્તારની પણ હોઈ શકે કે જેનો સંપર્ક ન થઈ શક્યો હોય, પરંતુ ચોક્કસ જ્યારે પણ મા બાપને આની ખબર પડશે તે ચોક્કસથી એને મળવા આવશે જ એવો આપણે વિશ્વાસ રાખીએ છીએ. બીજી બાજુ તપાસ માટે પોલીસે 3 ટીમ બનાવી છે, એટલે જે રીતે આપણું પોલીસ તંત્ર પણ કામ કરી રહ્યું છે 100% એ વ્યક્તિને શોધી લેવામાં આવશે કે જે આ બાળકને આવી રીતે મૂકીને ત્યજીને ગયું છે. બીજી વાત કરીએ શિવાંગીની, તો હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે, તેના માતા પિતા તો મળી શકે, પરંતુ અહીં આપણે અનુમાન એવું પણ લગાવી શકીએ કે બને કે કદાચ એના માતા પિતા ન હોય અને અન્ય લોકો એને રાખતા હોય અને એમને લાગતું હોય કે હવે આપણે નહીં રાખી શકીએ, અને એવો કોઈ માતા પિતા વચ્ચે તકરાર થયો હોય તો પણ કદાચ કોઈ મૂકી ગયું એવું બની શકે, ક્યારેક એવું પણ બને કે એનું અપહરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ આ માસૂમને જોઈને કદાચ દયા આવી હોય અને થયું કે હવે આપણે શું કરશું, હવે આપણે ક્યાં જઈશું, તો પણ એ ગૌશાળાની અંદર એને મૂકી આવ્યું હોય કે લાગે કે અહીંયાથી એ મળી જશે, હવે એને એના માતા પિતા સુધી ચોક્કસથી પોલીસ પહોંચાડી દેશે. જે રીતે મંતવી ન્યૂઝે પણ મુહિમ ઉપાડી છે કે આપણે ચોક્કસથી એ માસૂમને એના માતા પિતા સુધી એના પરિવારજનો સુધી પહોંચાડી દઈશું, અને અન્ય એવા ઘણા તર્ક વિતર્કો હાલ ઉઠી રહ્યા છે, પરંતુ આપણે પોલીસની કામગીરી પર ચોક્કસથી ભરોસો મૂકીશું કે એના માતા પિતાને શોધી કાઢશે. જયંતભાઈ, જે રીતે બાળકને સ્વામિનારાયણ મંદિરની ગૌશાળાની બહાર મૂકવામાં આવ્યું ગેટ પાસે, એટલે ક્યાંક ક્યાંક જે પણ વ્યક્તિ તેને મૂકવા આવ્યું છે બાઇક પર, આ જે વ્યક્તિ સીસીટીવીમાં દેખાઈ રહ્યો છે તે પણ ક્યાંક ને ક્યાંક સમજતો હશે, જાણતો હશે કે આ મંદિર પાસે મૂકવાથી બાળક અહીંયા સુરક્ષિત હાથોમાં જવાનું છે, જેના કારણે તેને ત્યાં જ મૂકવામાં આવ્યું. શા માટે આ જ સ્થળ પસંદ કરવામાં આવ્યું? જયંતભાઈ, એવું છે કે માણસ આખરે માણસ હોય છે. દાખલા તરીકે કોઈ કૃત્ય એવું થઈ ગયું હોય અને પછી તેના કરેક્ટિવ મેઝર્સ તરીકે, જેવી રીતે મિનલબેને હમણાં કહ્યું, વેરિયસ થિયરીઝ ઓફ ક્રિમિનોલોજી, ધીઝ આર ધ પ્રોબેબિલિટીઝ, ઘણી બધી શક્યતાઓ છે. એમાં તમે જે પ્રશ્ન પૂછો એ શક્યતાનો જવાબ એ પ્રકારનો છે કે હું જે કામ કરું છું તે કામ ખરાબ છે, પરંતુ તેના કરેક્શન, સુધારા અને તેનું સારું થાય એના માટેની મારા હૃદયની અંદર એક છુપી લાગણી હોય છે. એટલા માટે સ્વામિનારાયણ એક સાંપ્રદાયિક સંસ્થા છે અને ત્યાં આ પ્રકારની વિચારધારા અથવા તો ત્યાંથી ક્યાંક ને ક્યાંક સારો રસ્તો મળશે એવી અપેક્ષા સાથે કેમેરામાં જે વ્યક્તિ બાળક મૂકી જાય છે તેને વિચાર્યું છે. આ એક મુદ્દો. બીજો મુદ્દો છે કે આપણે તમામ પ્રકારની પ્રોબેબિલિટી જ વિચારતા રહીએ. કોઈ પણ ગુના માટે જ્યારે નિષ્કર્ષ પર પહોંચવું હશે ત્યારે શરૂઆતમાં સૌથી પહેલા જુદા જુદા પ્રકારની પ્રોબેબિલિટીઝ ઉપર કામ કરવું પડે. એટલે પોલીસની 3 ટીમ 3 દિશામાં 3 વિચારધારા સાથે અને 3 પ્રોબેબિલિટી 3 શક્યતાઓ સાથે કામ કરતી હોય છે. જેવી રીતે હમણાં મિનલબેને કહ્યું કે તેમાં મા બાપને ખબર જ ના હોય, અંતરિયાળથી હોય, બહાર ગામ ના હોય, તો તેમાં કયો રોલ મુખ્ય ભૂમિકા ભજવે છે? સોશિયલ મીડિયા. એટલે 3 દ્રષ્ટિથી આ આખી ઘટના અત્યારે આકાર લઈ રહી છે. એ સમાજમાં અપરાધીકરણની વધતી ભાવના, બીજું એ અપરાધીકરણને ઉજાગર કરવા એટલે કે સુધારણા કરવા માટેની મીડિયાની ભૂમિકા, અને ત્રીજું આવી ભૂમિકાના જુવાળના ભાગરૂપે, મુહિમના ભાગરૂપે પ્રશાસન તંત્રની સક્રિયતા. પોલીસને પોતાનું કામ કરતી હોય છે, પરંતુ જ્યારે સોશિયલ મીડિયા તેની અંદર સકારાત્મક રીતે ભાગ ભજવે છે અને તેના પરિણામો પ્રત્યે પણ લક્ષિત હોય છે, ત્યારે પોલીસને પણ એવું થાય છે, પ્રશાસનને પણ એવું થાય છે, રાજનેતાને પણ એવું થાય છે કે નક્કી આ બાબત હવે ટોપ મોસ્ટ પ્રાયોરિટી તરીકે લેવી પડે અને તેના ભાગરૂપે જ આજે આપણી ચેનલે ઉઠાવેલી આ મુહિમ હવે ધીમે ધીમે ગિયર પકડતી જાય છે અને નિશ્ચિતપણે મિનલે કહ્યું એ પ્રમાણેના સકારાત્મક પરિણામો આવશે અને તેવું મારું માનવું છે. બિલકુલ ભાવનાબેન, જે રીતે સમગ્ર ચિત્ર સામે આવ્યું, એક વ્યક્તિ બાઇક ઉપર આવી અને આ બાળકને મૂકીને જતો દેખાઈ રહ્યો છે, બની શકે કદાચ તે અપહરણ કરતા પણ હોઈ શકે, તેની માંગણી ન પૂરી થઈ હોય ને ત્યારબાદ તે મૂકી ગયો હોય, અથવા તો પછી આટલો માસૂમ ને સુંદર બાળકને જોઈને તેનો વિચાર પણ બદલાઈ ગયો હોય તેવું પણ ક્યાંક બન્યું હોય. આ ઘણું બધું બની શકે અને કદાચ કોઈ બે વ્યક્તિ વચ્ચેનો જો પણ ભોગ બન્યો હશે આ બાળક,
તો એ લોકો હજી આવવા માટે કદાચ મૂંઝાતા હોય, કદાચ એને સાંભળ્યું પણ ન હોય અંતરિયાળ વિસ્તાર. કારણ કે હમણાં જ મેં એક જગ્યાએ કહ્યું કે ખાસ એક બાળક મને જ મળી આવ્યું હતું, મારી બર્થ ઉપર બેસી ગયું હતું. મુંબઈથી હું ટ્રેનમાં આવી રહી હતી અને જ્યારે એ બાળક જુદું જુદું બોલતું હતું, રાજકોટ છેક લઈ આવી અને એ સ્થિતિમાં એ બાળકને અહીંયા આવીને અમે ખૂબ એને એટલું બધું એને રક્ષણ આપ્યું, એની સાથે વાતો કરી અને પોતાનું ગામનું નામ જુદું બોલે તો એ અંતરિયાળ વિસ્તારોમાંથી બાળકને આખું વેચી મારવાનું કૌભાંડ અમે તો બહુ એકદમ અંદરથી એટલા બધા વિવળ થઈ ગયેલા. અને જ્યારે એના મધરને ફોન કર્યો એને આઈડેન્ટિફાઈ કરીને, ત્યારે ખબર પડી કે એને તો આવવાના પૈસા જ નથી. અને એ સ્થિતિમાં આપને કહું કે અનેક કારણો હોઈ શકે છે, બીજું કદાચ એને સોશિયલ સ્ટિગ્મા લાગતો હોય કે અમે કેવી રીતે જાય, આટલું બધું આવ્યું છે તો એને કાઉન્સેલિંગ કરવું પડશે. એના એના કદાચ વાલીઓ હશે ને, હું કાલી માતા પિતા નહીં કહું કારણ કે એના માતા પિતા છે કે કેમ ખબર નથી, કોઈ પણ વાલી હશે, આ બાળકનું કોક તો વાલી હશે. કારણ કે જે રીતે બાળક મળ્યું છે તો એ બહુ આમાં સરસ પરિસ્થિતિમાં મળ્યું છે, એ સ્થિતિમાં એનો કોઈ પણ વાલી હશે એને ખૂબ જ કાઉન્સેલિંગ અને સપોર્ટ. હું તો આ જ માધ્યમથી કહીશ કે ભાઈ કે બેન, કોઈ જાતના ભય કે સંકોચ વગર આપ જે કોઈ પણ નજીકના પોલીસ સ્ટેશને જઈ, કોઈ પણ પત્રકાર પાસે જઈ અને આપ ખુલી જાઓ. કોઈ ડરો નહીં કે મને કોઈ કઈ કરશે, તમને કઈ ખબર છે કોઈને તો પણ માહિતી આપી દો. કારણ કે લગભગ હું તો 12-15 વર્ષની હતી ત્યારથી આ બાળકોમાં આવી રીતે કામ કરું તો માણસો પણ ડરી જાય અને જવાબ ન દે. એક છોકરી સ્વિટ્ઝરલેન્ડથી પત્ર આવ્યો હતો અને કેન્દ્ર સરકારના માધ્યમથી મારા સુધી પહોંચ્યો હતો. રાજકોટમાં જન્મીને રાજકોટમાં જી સ્વાગત છે આપનું મંત્રી ન્યૂઝમાં. આપનું નામ જણાવશો અને આપની પ્રતિક્રિયા જણાવશો. હેલો જી. હા, રૂપેશભાઈ વ્યાસ બોલું છું. જી આપનું પ્રતિક્રિયા જણાવશો જે સમગ્ર મામલો સામે આવ્યો છે તેના ઉપર. અચ્છા, પ્રતિક્રિયામાં તો મારે બીજું તો કઈ નથી કહેવું, પણ એમ કે આ જે લોકો બધા બેઠા છે ને, વિશ્લેષણો બધા સૌ સૌના વિચારો જે તમારી સામે રજૂ કરે છે, બરાબર છે. એના માટે મારે જરા બોલવું હતું એમાં કે અત્યાર સુધી બાળક વિશે જ બધા વાત કરે છે, બરાબર છે. તો જે બાળક છે જેનું માતા પિતા એની હજી 13-14 કલાક સુધી જો ફરિયાદ ના થઈ હોય તો એ માતા પિતાની તો કોઈ વાત જ નથી કરતા, બરાબર છે. માતા પિતાનું શું થયું છે, શેના કારણે એની ફરિયાદ નથી થઈ, બરોબર. બાળક વિશે બધા વિચારે છે. મારું કહેવાનું એમ છે, મારો મંતવ્ય હું તમને એ રજૂ કરવા માંગુ છું કે થોડી તપાસ છે ને એ આપણે લગભગ સમજી લો ને કે માતા પિતા તરફ પણ કરવી જોઈએ કે ગામમાં એ આજુબાજુમાં ક્યાંય એરિયામાં કોઈ માતા પિતાના આપઘાતનો કોઈ એવો બનાવ બનેલો હોય તો એ બી એ તપાસ કરીએ તો એમાં પણ આપને કાંઈક. ઋતુભાઈ, આપની પાસે એવી કોઈ જાણકારી છે? રૂપેશભાઈ બોલું છું. હેલો, રૂપેશભાઈ વ્યાસ બોલું છું દુધઈથી. જી, આપને લાગે છે કે ના માતા પિતાએ આપઘાત કર્યો એવું કોઈ માહિતી છે આપની પાસે આ બાળકને લઈને? અરે મારી પાસે નથી, પોલીસ વાળા પાસે હોય ને, એટલે મેં કીધું આજુબાજુમાં ક્યાંય ઈ એરિયામાં ક્યાંય તપાસ કરે ને તો ખ્યાલ આવે ને એમ. કારણ કે આ લોકો વિશ્લેષણો છે, બાળક વિશે જ ખાલી વાત કરી રહ્યા છે. તો વાત કરીએ જે રીતે એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ ચિંતા છે બાળકને લઈને, તેના કારણે એક બાદ એક આવી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. વધુ એક વખત ભાવનાબેન આપની પાસે આવવા માંગીશ. આપણે જે ચર્ચા કરતા હતા, બની શકે તમે જેમ જણાવ્યું તેવી શક્યતાઓ 100% રહેલી છે કે માતા પિતાને હવે ક્યાંક ને ક્યાંક પોલીસ સામે મીડિયામાં આટલું બધું ચર્ચાઈ ગયું છે ત્યારે આવતા ડર લાગી રહ્યો હોય, ચોક્કસપણે તેમણે આ ડર છોડીને આગળ આવવું જ રહ્યું. હવે શું કહેશો આપ? ખાસ કરીને કહીશ કે ઘણીવાર સામાજિક તિરસ્કારને કારણે પણ કોઈ આવે નહીં. આ તમને હું વાત કરતી હતી કે એ દીકરીની માં સુધી હું પહોંચી ગઈ. એ દીકરીએ મને કીધું હતું કે મારી માં જીવિત હોય તો મને મળાવો અને મૃત્યુ પામી હોય તો ફોટો આપો. આ સમાજ કલ્યાણ બોર્ડના માધ્યમથી જ મને આ એક એજન્ડા સોંપ્યો હતો. આપને હું કહું કે એ દીકરી એ કોઈ પણ એ કઈ રીતે જન્મી હતી એનો ઇતિહાસ કદાચ એની બાએ ન કહેવો હોય તો અમે એના બા સુધી પહોંચ્યા ને. આજે સાંજે હું પહોંચી ને સવારે એ રાત્રે જે બા છે ને બીજે ક્યાંક જતી રહી અને
એટલું બધું. એટલે ઘણીવાર એવું થાય છે કે સામાજિક જે ભોગ બન્યા હોય, અને રૂપેશભાઈની વાત સાથે પણ હું સંમત થઈશ કે શું થયું છે એના માતા પિતાને, પતિ પત્નીને, એના વાલીઓને, કોઈ મિલકત વિશે તકરાર કે કઈ રીતે એને ઉપાડી ગયા, અથવા તો આ બાળક પોતે નીકળી ગયું હોય એવું નથી. આ સ્થિતિમાં અનેક જે બાબતો છે તો એને બહુ જ સપોર્ટ શબ્દ જે કેર એન્ડ પ્રોટેક્શન છે ને એ બહુ વ્યાજબી રીતે ઉપયોગમાં લીધો છે કે જે ભોગ બનનારના જે રિલેટિવ હશે એને પણ. અમે કહી કે પોક્સોમાં જ્યારે નાની છોકરીઓ હોય છે 4-5 વર્ષની 8 વર્ષની, આપને અટકાવવા માંગે છે. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાયા છે. જી, આપનું નામ જણાવશો, ક્યાંથી વાત કરી રહ્યા છો આપ? હું ચંદુ વક્તાણી બોલું છું, સરદારનગરથી, અમદાવાદ. જી બિલકુલ, સમગ્ર જે મામલો સામે આવ્યો છે બાળકનું મળી આવવાનો શું પ્રતિક્રિયા આપની? હું શું કહું છું બેન, મારી ફેમિલી જોડે વાત થઈ છે, બધા અમે જોડે બેઠા છે. જી, અમે એને અપનાવી શકી? બાળકને હવે શિશુગૃહમાં મૂકવામાં આવશે એ બધી તો ત્યારની વાત છે જ્યારે હજુ તો એના માતા પિતાને સમય આપવામાં આવશે, તેના માતા પિતા સામે આવે છે, સમગ્ર મુદ્દો ઉકેલાશે ત્યાર પછીની આ બધી વાત છે. જોડાવા બદલ આભાર આપનો. બિનલ, જે રીતે એક બાદ એક દર્શક મિત્રોના સવાલો સામે આવી રહ્યા છે, આપણે ચર્ચા કરી રહ્યા છીએ, ગૃહ રાજ્યમંત્રી પોતે આમાં જોતરાયા છે, ત્યારે એક બાદ એક અનેક સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે. અનેક પરિસ્થિતિ હોઈ શકે, જેમ હમણાં ભાવનાબેને જણાવ્યું કે બાળક હવે ઘૂંટણીએ ચાલતું છે, એટલે ક્યાંક ને ક્યાંક ઘરમાં જાતેથી પણ બહાર નીકળી ગયું હોય ને મા બાપની જાણ બહાર નીકળી ગયું હોય તેવું પણ બની શકે. બિનલ જી, એ જ શિવાંગીની, કેમ કે જે રીતે દર્શક મિત્રો કહી રહ્યા છે કે એના માતા પિતાની ભાળ કરવામાં આવે, તો દર્શક મિત્રોને ખાસ કે પોલીસ 3 ટીમ સાથે એ જ દિશામાં તપાસ કરી રહી છે. એના માતા પિતા કોણ છે, કયા કારણોસર આ થયું, હોઈ શકે કોઈ અન્ય વ્યક્તિએ કર્યું છે કે કેમ, આ બધી દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. અને મંતવ્ય ન્યૂઝે પણ મુહિમ ઉપાડી છે કે જો દર્શક મિત્રોમાંથી કોઈ પણ ને આ બાળકની કોઈ પણ માહિતી હોય, કોઈ પણ વિગત હોય, તો પણ આપ વિના સંકોચે અમને પણ ફોન કરીને જણાવી શકો છો, સાથે જ પોલીસ કર્મીને જણાવી શકો છો કે આ બાળક વિશે અમે જાણીએ છીએ, કેમ કે આપણે એના એના વાલી સુધી પહોંચાડવામાં મદદ કરીએ. ક્યારેક એવું પણ બનતું હોય છે કે માતા પિતાને ખ્યાલ ન હોય, કોઈએ અંગત દુશ્મનાવટને કારણે કદાચ બાળકનું અપહરણ કર્યું હોય અને તેને બીજા રાજ્યમાં કે બીજા શહેરમાં મૂકી દીધું હોય, માતા પિતાને એની ખબર ન હોઈ શકે. એવું પણ બની શકે કે માતા પિતા વચ્ચે ખટરાક થયો હોય ને કે હવે હું પણ નહીં રાખું, હું પણ નહીં રાખું, એવું બન્યું હોઈ શકે. કદાચ કોઈ ક્ષણે એવી ભૂલ થઈ ગઈ હોય, પરંતુ માતા પિતા ક્યારે પોતાના બાળકને છોડતા નથી. એટલે હું અપીલ કરીશ કે જનતાને પણ અપીલ કરીશ, મિત્રો, દર્શક મિત્રોને ખાસ કહીશ, કોઈ પણ માહિતી હોય તો ચોક્કસથી મંતવ્ય ન્યૂઝ પર આપ જાણ કરી શકો છો આ અંગેની. અને પોલીસ પણ તપાસ કરી રહી છે, એમને પણ જેટલા બને એટલા મદદરૂપ થાવ કે આપણે આ માસૂમ બાળકને એના ઘર સુધી પહોંચાડી શકીએ. બિલકુલ ભાવનાબેન, આ તમામ જે કિસ્સો અને સમગ્ર જે કાર્ય ગત રાતથી જે એક બાદ એક ચિત્ર સામે આવી રહ્યું છે, તેમાં એક મહત્વની વાત હું તમને એ બતાવવા માંગીશ કે ગત મોડી રાતથી ગાંધીનગરના એક મહિલા કોર્પોરેટર આ બાળકને લઈને સતત તેની સાર સંભાળ કરી રહ્યા છે, તેની જોડે લઈને બેઠા છે, બાળકને પોતાના દીકરાની જેમ સતત તેની કાળજી રાખી રહ્યા છે. તે આપણે જરાય પણ ભૂલી ન શકાય, તેમની જે સંભાળ છે તે આંખે ઉડીને વળગે તેવી લાગી રહી છે. બરોબર, યસ, એ દીપ્તિબેન પટેલ છે, કોર્પોરેટર. અને એમ કહીશ કે સાચા અર્થમાં એ લોકપ્રહરી સાબિત થઈ છે, કારણ કે પોતાના બાળકને સાચવવું, પણ શેરીમાં કોઈ મળી આવે, અમે આવી શેરી શાળા ચલાવીએ છીએ, તો એ સ્થિતિમાં દીપ્તિબેનને અભિનંદન આપીશ. અને બીજું કે આ કલેક્ટિવ મોબિલાઇઝેશન, એક વ્યક્તિ એને સાચવી રહી છે, બીજી વ્યક્તિ તપાસ કરી રહી છે, ત્રીજી વ્યક્તિ, આ સંદેશો બહુ આયામી વિવિધ વિસ્તારો સુધી પહોંચાડવાની કોશિશ કરી રહી છે. આ સ્થિતિમાં જે કેટલીક ઘટનાઓ સુધી કેવી રીતે પહોંચી શકીએ, તો કલેક્ટિવ મોબિલાઇઝેશન, સામૂહિક પ્રકટીકરણ એ હંમેશા સફળ થાય છે. અને શિવાંગીબેન, મારું સ્પષ્ટપણે માનવું છે કે દરેક ઘટનામાં એ મૂળ સુધી પહોંચી જ શકાણું છે, અને મીડિયા ટ્રાયલ એ ઘણીવાર સફળ જ થઈ છે. અને એ સ્થિતિમાં એ બાળકને, એ દીપ્તિબેનને આપણે સામૂહિક અભિનંદન આપીએ, ખાસ કરીને ગૃહમંત્રી પણ એના બધા જ કામ મૂકી અને એમાં કાર્યરત છે, પોલીસ ડિપાર્ટમેન્ટ. હજી હમણાં જ એક છોકરી, એક જન્મેલી જે મળી આવી હતી, તો એને અમારે સિવિલમાં રાખી અને પોલીસ કમિશનરશ્રીએ એને દત્તક લીધી, અંબા નામ રાખ્યું. આ સ્થિતિમાં જે પોલીસ ડિપાર્ટમેન્ટ કામ કરી રહ્યું છે એ પણ ખૂબ અભિનંદનીય છે. અને ખાસ કહીશ કે બાળકની જે કાળજી અને સંભાળ છે એ અત્યારે આપણે ચાલુ રાખીએ, અને એના વાલીને એક સધિયારો,
એના કુટુંબીને સગાને અને જે આવશે એને પણ કહેશું કે તમારું બધી જ બાબત ખાનગી રાખવામાં આવશે, એને પછી આપણે જાહેર નહીં કરીએ, કારણ કે એને જાહેરાતનો જો ભય હોય તો. પણ હું એવું કહું છું કે એવો ભય પણ કોઈ રાખે નહીં, કારણ કે આફ્ટર ઓલ ઈશ્વરે એક જિંદગી આપી છે, એ જિંદગી આપણે બચાવવાની છે અને એને લક્ષ્ય સુધી પહોંચાડવાની છે. આ પ્રકારે આપે જે મુહિમ ઉપાડી છે, આ જે વાત, આ સંદેશો, હું તો કહીશ કે સોશિયલ મીડિયા પાટનગર ગાંધીનગર નો આ કિસ્સો છે, આપ તેને કેવી રીતે જુઓ છો? શિવાંગીની, ગઈકાલ રાતથી મંતવ્ય ન્યૂઝે મુહિમ છેડી છે માસૂમ બાળકના માતા પિતા મળી જાય એ દિશામાં, અને ઘણા બધા લોકોનો આપને સહકાર પણ મળી રહ્યો છે. અને ખાસ કરીને જયારે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે હું એવું માનું છું કે અલગ અલગ મુદ્દાઓ ઉપર આ વિચારણા માંગતો આ મુદ્દો છે. ઘણી જે જુદી જુદી બાબતો આવી રહી છે શિવાંગીની, કોઈ એવું કહે છે કે અપહરણ થયું છે આ બાળકનું, તો પેલી જે વાત જે મારે પોલીસ ઓફિસરો સાથે કે કાયદાના નિષ્ણાંતો સાથે જે વાત થઈ છે એ મુજબ જો અપહરણ થયું હોય તો કોઈ પણ અપહરણકાર બાળકને આ રીતે બિનવારસી ન છોડી દે, પોતાની સાથે લઈ જાય. એટલે પોલીસને આ અપહરણ વાળી જે થિયરી છે એ ગળે ઉતરતી નથી. જે ગઈકાલ રાતથી ચર્ચા શરૂ થઈ છે કે કોઈ અપહરણકાર બાળકનું અપહરણ કરીને ગયો અને એને અપહરણ કરીને છોડી દીધો, પોલીસના ઇતિહાસમાં થતો ક્રાઇમને જે રીતે આપણે સમજીએ છીએ એ રીતે જ્યારે જ્યારે બાળકોના અપહરણ થયા છે ત્યારે બાળકોને અપહરણકાર પોતાની સાથે લઈ જતા હોય છે અને જે પોતાની માંગણી પોતાની ઈચ્છા વર્તાવતા હોય છે. તો આ કેસમાં જ્યારે આપણે સીસીટીવી ફૂટેજ જોઈ રહ્યા છીએ ત્યારે જે એક અજાણ્યો યુવક છે એ બાળકને તરછોડીને ભાગી જતો નજરે પડે છે. હવે સવાલ નંબર બે આવે છે કે આવી ઘટના ક્યારે બને, કારણ કે અત્યાર સુધીમાં આપણે નવજાત શિશુને પડી જતા જોયા છે, પરંતુ આ બાળક જે છે સૌ કોઈને ગમી જાય એવું બાળક છે, વાલ કરવા જેવું બાળક છે. આ પ્રકારના બાળકને શા માટે બિનવારસી છોડી દેવામાં આવ્યું? અને 1.5 વર્ષના બાળકને, મેં આપણે પહેલા કીધું એ પ્રમાણે કે નવજાત શિશુને છોડી મૂકવાના અનેક કિસ્સાઓ આપણે જોયા છે, પરંતુ આવું 1.5 વર્ષનું એકદમ સ્વરૂપવાન, કોમળ, રમાડવું ગમે, દરેકને ગમી જાય એવું બાળકને શા માટે તરછોડી દીધું હશે? તો કાયદાના નિષ્ણાંતો અને પોલીસ અધિકારીઓમાં જે ચર્ચા ચાલે છે એમાં કદાચ મેઇન મુદ્દો એવો પણ હોઈ શકે, જે આપણા એક્સપર્ટ છે એની પર વધારે પ્રકાશ પાડી શકશે શિવાંગીની, કે જ્યારે જ્યારે પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હોય છે, અણબનાવ બનતા હોય છે, ત્યારે આવી ઘટના આગ પામતી હોય એવી મોટા ભાગે શક્યતા હોય છે. અને પોલીસ અધિકારીઓ પણ આ મુદ્દાને જોઈ રહ્યા છે. હવે સવાલ એ આવે કે પતિ પત્ની વચ્ચે અણબનાવ બન્યો તો પત્ની ક્યાં છે, પતિ ક્યાં છે? જે મૂકી જનાર બાળકને હતો એનો કોઈ સગો છે? અથવા તો આપણે થોડીક વાત આગળ વધારીએ કે જે બાળકને મૂકી જનાર છે એનો પિતા હતો, એનો કોઈ પિતાનો કોઈ સગા સંબંધી હતો? આ બધા મુદ્દાઓ આપણા મનમાં ઉપસ્થિત થાય. હવે બાયચાન્સ પિતાએ પોતાના હૃદય પર પથ્થર મૂકીને આવું કૃત્ય કર્યું છે તો માં, એ માં બીજા વગેરેનો વાહ આપણે અહીંયા જે કહેવત છે, માં તો કોઈ દિવસ આ કૃત્યમાં સામેલ ન જ થઈ શકે કોઈ પણ જાતનો ઘટના ઘટી હોય તો. તો માતા ક્યાં છે? કારણ કે કોઈ પણ બાળકને જ્યારે તરછોડી દેવામાં અથવા એની પાસેથી છીનવી લેવામાં આવે કોઈ પણ માં આ વસ્તુ સહન ન કરી શકે. માં કોઈ પોલીસ સ્ટેશનમાં સંપર્ક સાથે જે સામાજિક સંસ્થાઓ છે એની મદદ લે. ગઈકાલ રાતથી આખી આ મુહિમ ચાલી રહી છે, હજી સુધી બહાર નથી આવ્યું. ક્યાંક ને ક્યાંક આપણને એવી પણ ભીતિ અને દહેશત અને મનમાં ત્રાસકો પડે કે શું કઈ પતિ પત્ની વચ્ચે કોઈ અઘટિત બનાવ તો નથી ઘટી ગયો ને, જેના હિસાબે હજી સુધી કોઈ આ વાત બહાર નથી આવતી. આપણે ન બોલવું જોઈએ, આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે બધું સહી સલામત અને સારા સમાચાર જ આપણને આવે. પરંતુ કલાકોની મથામણ પછી, કલાકોની પોલીસની મહેનત પછી હજુ સુધી કોઈ સામે નથી આવતું તો શું થયું હશે? પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો છે, પતિ પત્ની વચ્ચે કોઈ બનાવ બની ગયો છે, જે માણસ મૂકીને જતો રહ્યો છે એનો બાળક સાથે શું સંબંધ છે? એટલે હું માનું છું કે આમાં અલગ અલગ 3-4 થિયરીઓ ઉપર પોલીસ તપાસ કરી રહી છે. જે આપને દર્શકો ફોન કરી રહ્યા છે એની વ્યથા પણ વ્યાજબી છે કે માતા પિતાની, પણ માતા પિતાને તો પોલીસ ઓલરેડી
संपर्क कर रही है। राज्य की तमाम पुलिस ने आ घटना विषय साबती कर हूँ अपनी उम्मीदी दू कि आ बाक फोटोग्राफ साथ दरेक जिला पर आ मैसेज गयो है कि आ बाक माता पिता मे तो इन्हें शोधीने गांधीनगर पुलिस संपर्क साधवा क्या शिवांगी थी एवं बनी सकू हो कि माता पिता कोई बीजा जिला हो दूरना जिलाना અને બાળકને અહીં મૂકી દેવામાં આવ્યું એવું પણ બની શકે એટલે ચાર પાંચ થિયરીઓ આમ કામ કરતી હશે ને આપણે જે ગેસ્ટ સાથે ડિસ્કસ કરી રહ્યા છીએ એ ગેસ્ટ જે મેં આ ચાર પાંચ થિયરી રજૂ કરી એના ઉપર વધુ પ્રકાશ પાડી શકશે આપણા બધાની મુહિમ છે આખું ગુજરાત આ બાળકને એના માતા પિતા મળી જાય એ માટે કોશિશ કરી રહ્યું છે ને આપણે એવા આશા રાખીએ કે ગણતરીના કલાકોમાં આ સારા સમાચાર આવે ચોક્કસથી દીપકજી જોડાવા બદલ આપનો આભાર તો વાત કરીએ अपहरण पण थई शक्युं होय अनेक बधा सवालो अहींया जे उपस्थित थई रह्या छे घणा बधा कारणो होई शके छे आनी पाछळ जे बाळक मळी आव्युं छे जे व्यक्ति तेने मूकीने जई रह्यो छे कोण छे ते बाळकनो पिता छे के कोई संबंधी छे अथवा तो अपहरण करता जो होय तो ते आवी रीतना बाळकने न मूकी गयो होय बाळक जे स्थितिमां मळी आव्युं छे तेने कोई पण प्रकारनी ईजा नथी पहोंची बाळक एकदम तस्त स्वस्थ अने तंदुरस्त छे त्यारे बिल्कुल पण अपहरणकर्ता द्वारा आ मूकवामां आव्युं होय तेवुं तो लागी ज नथी रह्युं वधु एक दर्शक मित्र आपणी साथे जोडाई रह्या छे जी आपनुं नाम शुं छे क्यांथी बोली रह्या छो आप सूरतथी बोलुं छुं जी हेलो जी आपनुं नाम जणावशो हेलो जी जी आप टीवी नो अवाज पहेला धीरो करी देशो आपनी प्रतिक्रिया जणावशो सूरतथी बोलुं छुं हेलो आपनी प्रतिक्रिया जणावशो लागे छे संपर्क कपाई गयो छे वात करी रह्या छीए एक बाद एक अनेक सवालो जे आ बाळक मळी आववा पर थई रह्या छे जयंत भाई आपनी पासे आववा मांगीश जे रीते गृह राज्य मंत्री आजे पोताना तमाम कार्यो स्थगित करी अने तेमां जोडाई गया छे तेमनुं निवेदन सामे आव्युं छे ते पोते आनी उपर मोनिटरिंग करी रह्या छे पोलीस पण सतत कामगीरी करी रही छे जेम अमारा एडिटर इन चीफ दीपक राजाणीए जणाव्युं के आ बाळकनो फोटो तमाम जिल्लानी पोलीसने मोकलवामां आव्यो छे ક્યાંથી આ બાળક આવ્યું ગાંધીનગર પેટાપુરથી મળી આવ્યું પરંતુ ગાંધીનગરનું હોવું પણ જરૂરી નથી ત્યારે પૂરેપૂરો તેની ઉપર ભાર આપવામાં આવી રહ્યો છે પોલીસ પણ સતત કામગીરી કરી રહી છે આપ શું કહેશો સ્થિતિ તપાસમાં આગળ વધે છે સામાજિક વિષયને લઈને દીપકભાઈએ કહ્યું તેમ જુદી જુદી થિયરીને ઉપર કામ કરતા હોય છે ત્યારે તેનું પરિણામ મળતું હોય છે આ એક મુદ્દો છે બીજી બાબત એ છે કે સામાન્ય રીતે આવી જે ઘટનાઓ બનતી હોય છે તેના અનેક ઘણા કારણો હોય છે અને તે કારણોના કારણે આપણને ઘણી બધી તેની અંદર માન્યતાઓ એટલે કે પૂર્વધારણાઓ આપણા મનની અંદર ઉપસ્થિત થતી હોય છે જે પ્રકારે લગભગ 12-14 કલાકથી આ વિષય મંતવ્ય ચેનલે ઉપાડ્યો છે અને તેના આધાર ઉપર સામાજિક જાગરણ પ્રશાસનિક જાગરણ અને પોલીસ તંત્રનું જાગરણ સક્રિય રીતે કામ કરી રહ્યું છે તો પરિણામ મળશે આ એક વસ્તુ સુનિશ્ચિત છે સમય તો દરેક વસ્તુને લાગતો હોય છે કારણ કે 1.5 વર્ષના બાળકને જેવી રીતે દીપકભાઈએ સાચો મુદ્દો બધાને ઉજાગર કરાયો કે 1.5 વર્ષનું બાળક અને તાજું જન્મેલું બાળક બે વચ્ચે બહુ જ તફાવત છે તેના કારણોમાં ઘણા બધા તફાવત છે 1.5 વર્ષનો બાળક જ્યાં પણ રહ્યું હશે ત્યારે તેની સાથેની લાગણીઓ તેના મા બાપની સાથે અવિરતપણે અતૂટ હોઈ શકે છે અને તે કયા કારણોની અંદર તેમણે આમને ત્યજી દીધું ત્યજ્યું નથી પરંતુ મૂકી દીધું છે મૂકનાર વ્યક્તિ કોણ છે આ બધી બાબતોને લઈને ખુદ રાજ્યના આ પ્રકારના વડા એટલે કે રાજ્ય કક્ષાના ગૃહમંત્રી જાતે આ બાબતે ચિંતા કરી રહ્યા છે તો તેનું પરિણામ મળશે એ બાબત સુનિશ્ચિત છે પરંતુ જે પ્રમાણે દીપકભાઈ ભાવનાબેન અને બિનલબેને પણ વાત કરી કે આ બધાની અંદર સમય લાગતો હોય છે આપણે જેવી રીતે ચર્ચા કરી રહ્યા છીએ તે ચર્ચાના દોરનું મહત્વ પણ એ પ્રકારનું છે કે આ વિષય વિસ્તૃત રૂપે જુદા જુદા દ્રષ્ટિકોણથી સમાજની જુદી જુદી સંસ્થાઓ પાસે પણ પહોંચે અને તેના કારણે લોકો આગળ આવે અને આ પ્રકારની જે માહિતી હોય તે પોલીસ તંત્ર અથવા સોશિયલ મીડિયાને મંતવ્ય ચેનલને જણાવે એટલે સરકારની ગંભીરતા
ये सामान्य प्रजाजन माटे एक सारो अने सकारात्मक निशानी छे कि आवी घटना बाबते सरकार पण बहु गंभीरताथी कार्य करी रही छे। बिल्कुल बिनल, जे रीते समग्र किस्सो प्रकाश में आव्यो छे त्यारे अनेक अहींया तेना कही शकाय के कारणो होई शके छे, अपहरण बाळकनुं थई शक्युं होय अथवा तो पछी तेने तरछोड़ी देवामां आव्यो होय, माता पिता वच्चे अणबनाव छे तो माता सामे केम नथी आव्या, पिता हजु सुधी सामे केम नथी आव्या, त्यारे એ જ કહીશ કેમ કે માતા પિતા વચ્ચેનો અણબનાવ હોઈ શકે, જેમ કે રીતે આપણા એડિટર ઇન ચીફ દીપક રાજાણીએ પણ કહ્યું કે અપહરણ પર પોલીસ ઓછી તપાસ કરી રહી છે, કેમ કે અપહરણ કરવામાં આવ્યું હતું કદાચ બાળકને કોઈ ઈજા હોઈ શકી હતી, બાળક તંદુરસ્ત જોવા મળી રહ્યું છે એટલે સારા ઘરનું બાળક છે, જે રીતે એનું હાઈટ બોડી શરીરનું વજન એ છે એ પરથી લાગી રહ્યું છે કે સારા ઘરમાં એનું પાલન પોષણ થયું છે અને સારા ઘરનું જ બાળક છે। હવે જે રીતેની પરિસ્થિતિ જોવા મળી રહી છે, પોલીસે ત્રણ ટીમ બનાવીને તપાસ કરી રહ્યું છે, પરંતુ અહીંયા ક્યાંક અપહરણ થયું હોય તેવું અણસારો ઓછો આવી રહ્યો છે, અહીંયા માતા પિતા વચ્ચેનો અણબનાવ હોઈ શકે, કેમ કે અત્યારે જે રીતે માતા પિતા રહેતા હોય છે અને પછી બાળક આવ્યા પછી જવાબદારી વધતી હોય છે અને એ બંને વચ્ચેના જે અણબનાવ થયો હોય તેને કારણે કદાચ આ થઈ શક્યું હોય, આપણે એ જ મુદ્દે ચર્ચા કરી રહ્યા છીએ। ત્યારે ભાવનાબેન આપને હું પૂછીશ કે જે રીતે હાલ માહિતી મળી રહી છે, આપણે પ્રાથમિક રીતે અનુમાન લગાવી શકીએ કે આનું અપહરણ નહીં થયું હોય, કેમ કે બાળકની જે સ્થિતિ જોવા મળી રહી છે તે અનુસાર અપહરણનું શક્યતા ઓછી લાગી રહી છે। આપ ઘણા વર્ષોથી, આપે જે રીતે જણાવ્યું કે હું નાનપણથી આજ રીતે જે બાળકોને તરછોડવામાં આવે છે તેમની વચ્ચે કામ કરું છું, આપને શું લાગી રહ્યું છે કે બની શકે કે માતા પિતા વચ્ચેનો અણબનાવ હોય અને કદાચ કોઈ ક્ષણ દરમિયાન તેઓએ આ ભૂલ કરી દીધી હોય અને હવે તે લોકો આવતા ડરી રહ્યા હોય? હા, બની શકે, કારણ કે જે ક્ષણિક આવેગ હોય છે ને ઘણીવાર બે વ્યક્તિઓ છે ને એ પોતાની બધી ખીચ બાળક ઉપર જ ઉતારતા હોય, એકબીજા સાથે બદલો લેવો હોય ને, હવે તો ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ આવ્યો એટલે એ બાબત બહુ જતી રહી છે કે બદલો લેવો હોય તો પત્નીને બાળક ગમતું હોય તો પતિ લઈને જતો રહે, પતિને ગમતું હોય તો પત્ની લઈને જતી રહે, રાખવાનું આવે ત્યારે જવાબદારીનો સવાલ આવે। આ સ્થિતિમાં અત્યારે મને એવું લાગે છે કે ક્યાંક મિલકત વિષયક તકરારમાં પણ બાળકનો ભોગ લેવાતો હોય છે, મિલકત વિષયક તકરારમાં, અને એવું પણ બને કે આ બાળક જે છે એને એનું કંઈક કોઈ કરવા માંગતા હોય, કોઈ ઉપાડી જવાના હોય અને કોઈક ત્રાહિતને ખબર પડે તો એ ઉપાડીને લઈ જાય કે ચાલો એને સલામત જગ્યાએ છોડી આવું, ખબર ન પડે એવી જગ્યાએ, અને એને બચાવવા કોશિશ કરી હોય બાળકને, એવું નથી કે માણસ ઉપાડી ગયેલો જ અહીંયા છોડવા આવ્યો હોય, કોઈ માણસ એને બચાવવા પણ છોડવા આવે અને એને કાંઈ કર્યું નથી એ બાળકને, આપ જો કે એને સલામત રીતે એ છોડીને જતો રહ્યો છે, અને એ સ્થિતિમાં આ બાળકના ઘરના હવે મૂંઝાતા હોય તો એને મૂંઝવણ છોડી દેવી જોઈએ, અને જે કાંઈ કદાચ એની મેળે નીકળી ગયું હોય એવું બનશે। એકવાર એક છોકરી નીકળી ગઈ હતી ઘરેથી, ખબર જ નહોતી બધાને, અને પછી વર્ષો સુધી એ હોમમાં રહી, અને જ્યારે ઉપલેટા તપાસ કરવા ગયા ત્યારે તો એના ઘરે ફોટો લગાડી દીધો હતો મૃત્યુનો, 5 વર્ષ પછી, તો બેબી તો અહીંયા મોટી થઈ હતી હોમમાં। આ સ્થિતિમાં આ બાળક ઘરેથી કેવી રીતે ગયું, કોને મળ્યું, કોઈએ કીધું હોય કે આને મૂકી આવ વ્યવસ્થિત જગ્યાએ, આનું આવું કાંઈ થાય નહીં, એટલે ઘણા બધા પ્રશ્નોને ખાસ દીપકભાઈએ કીધું કે આપણે એક પછી એક, એમણે સરસ એક વકીલથી વધારે વાત કરી કે એક પછી એક સ્ટેપ ઉપર વિચારવું પડશે, સમય, સંજોગ, પરિસ્થિતિ, બાળકની સ્થિતિ અને આ બધા આકલનને આધારે, કારણ કે આમાં આપણા જેટલા એજેપ્શન કરીએ તો ઘણીવાર શું છે કે આપણે ઘણું બધું આપણે વિચારીએ અને પાછું હોય કંઈક બીજું, તો ઘણી ઘટનાઓમાં એવું જ બનતું હોય છે, તો એ સ્થિતિમાં અત્યારે તો એક જ વાત માત્ર છે કે જે કોઈ આનું વાલી હોય, બાળક હોય, એના વડીલ હોય, વાલી હોય, એ આગળ આવે અને બાળકને કદાચ એ લોકો રાખી ન શકે એમ હોય, એ બાળકની સ્થિતિ એવી હોય તો એને એના પેપર્સ કરી અને એના હોમમાં રહે, પણ એનો વાલી હોય તો આગળ આવે એ પ્રકારની એક મુહિમ આ માધ્યમથી એ મને એમ લાગે છે કે આપણે બરોબર પ્રસ્થાપિત કરી શકીએ, એ આપણા હેતુ ને ઉદ્દેશ સર થાય તો એવું એ શ્રેષ્ઠ એનો વિકલ્પ હોઈ શકે।
जी भावनाबेन, मंतव्य न्यूज पण एज प्रयत्न करी रह्यू छे सतत, जे रीते आ बाळकने लईने कोईनी पण पासे कोई पण माहिती होय तो ચોક્કસથી અમારો સંપર્ક કરો, કેમ કે આપણે ઈચ્છીએ છીએ કે માસૂમ બાળક એના પરિવાર સાથે ફરી પહોંચી જાય, પોતાના માતા પિતા સાથે, દાદા દાદી, નાના નાની, કોઈ કુવા, પરિવારમાંથી જે પણ કોઈ એનું વાલી હોય એની સાથે એ રહે, સુરક્ષિત રહે, જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છે. જયંતભાઈ, આપને પૂછીશ, અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે, જે રીતે ચર્ચા આપણે કરી રહ્યા છે, માની લઈએ કે એનું અપહરણ નથી થયું, કોઈ અન્ય સંજોગોવશ તેને કોઈ વ્યક્તિ ત્યાં મૂકી ગયું છે, હવે તેની સાર સંભાળ તો લેવામાં આવશે, પોલીસ તપાસ કરી રહી છે, ગૃહ રાજ્યમંત્રી ખુદ તપાસમાં જોતરાઈ ચુક્યા છે, આપણે પણ મુહિમ ઉપાડી લીધી છે. તો જયંતભાઈ, હવે કયા પ્રકારે આપણે આગળ કાર્યવાહી કરી શકીએ, આપણે એવું શું કરીએ કે બાળકને એના માતા પિતા સુધી પહોંચાડી દઈએ? માનમાં જે મુહિમ ચાલે છે એ એક ભાગ છે, બીજો આનો એક્સટેન્શન ઓફ અવેરનેસ પ્રોગ્રામ એ પ્રકારનો હોઈ શકે કે આપણી ચેનલના માધ્યમથી આપણે જુદા જુદા ડિપાર્ટમેન્ટ, એટલે કે હોમ ડિપાર્ટમેન્ટ છે અને બીજા ડાયરેક્ટરેટ ઓફ સોશિયલ વેલફેર છે, સમાજ કલ્યાણ ખાતું છે, તેને પણ આટલી સક્રિયતાથી આપણી મુહિમની અંદર જોડવા જોઈએ. આ બીજો ભાગ. ત્રીજો ભાગ છે કે કદાચ માની લો નારાયણ અને બપોરના 2-3 વાગ્યા સુધી આનું કોઈ પરિણામ આવતું નથી, તો બીજી એનજીઓ, દાખલા તરીકે અમદાવાદની એનજીઓ છે જે બાળકો સાથે સંકળાયેલી છે, ચાઇલ્ડ વેલફેર હોમ છે, તેને પણ આની અંદર આપણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાંકળી શકીએ. ચોથો અને સૌથી છેલ્લો મહત્વનો જે કિસ્સો છે એ આપણી એક સામાજિક અપીલ છે. તો સામાજિક અપીલ કયા સ્તરે હોઈ શકે? કે મંતવ્ય ચેનલની પાસે પોતાના સંસાધનો ઉપરાંત એવા કેટલા પ્રખર સંબંધો છે. એક તો એ વસ્તુ હકીકત છે કે ગૃહ રાજ્યમંત્રી ખુદ આમાં રસ લઈ રહ્યા છે, પરંતુ તેનાથી અલગ સોશિયલ મીડિયાને પોતાનો પરિવાર છે. એટલે છેલ્લા તબક્કાની અંદર લેટસ ટુગેધર ઓન સોશિયલ મીડિયા. ચોક્કસથી જયંતભાઈ અને ભાવનાબેન, બિનલ, આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જે બાળક બળિયાવાનો મામલો છે આની પડેપડની અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. બાળક હાલ ક્યાં છે, કેવી સ્થિતિમાં છે, ત્યારબાદ તેને ઓર્ડર શિશુગૃહમાં પણ લઈ જવાનો છે. આ તમામ ચર્ચા આપણે આગળ યથાવત રાખીશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે.